ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 2 મહિનાથી કચરાના નિકાલ બાબતે કોઈ કાર્યવાહી ન કરતા ખેરગામ બજારના લોકો રાત્રિના સમયે ગામના જાહેર રસ્તા ઉપર બેફામ કચરો નાખી સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડી રહ્યા છે, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય વધતા ગામ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ વેણફળિયા ખાતે કચરો નાખવાનું બંધ થતા 2 મહિનાથી પંચાયત દ્વારા સમગ્ર બજારમાં કચરો લેવાનું બંધ કરવામાં આવ્યું હતું, જેના પગલે ખેરગામ બજારના 7 વોર્ડના લોકોના ઘરે તેમજ દુકાનોમાં ભેગો થતો કચરાનો નિકાલ ક્યાં કરવો તે બાબતે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ખેરગામના બજાર જનતા મિલ વિસ્તારમાં જ્યાં લોકો રહે છે અને દિવસ દરમિયાન મોટી માત્રામાં વાહનો અને રાહદારીઓની અવર જવર રહે છે, ત્યાં રસ્તાને અડીને આવેલી જગ્યામાં લોકો બેફામ કચરો નાખીને ગંદકી ફેલાવી રહ્યા છે, જેના કારણે અહીં રહેતા લોકો અને દુકાનદારોએ ઘણી હાલાકી ભોગવવી પડે છે. હું માયાવંશી મોલાનો રહેવાસી છું. હવે જે ગ્રામ પંચાયત દ્વારા અત્યારે કચરાનો પ્રશ્ન છે, એ પ્રશ્ન અત્યાર સુધી હલ નથી થયો. હવે આ મારી બધી જમીન છે, ખેતર આ બાજુ અમારા ઘેર આવેલા છે. હવે ગામના લોકો અહીંયા આવીને કચરો નાખે છે અને અમારે ખૂબ ગંદકી ફેલાવે છે. આ ગંદકીથી એકદમ દુર્ગંધ વાસ મારે છે અને મચ્છરો તથા બીમારીના કારણો આવી શકે એમ છે. અહીંથી જનતા માધ્યમિક શાળાના સ્ટુડન્ટો પસાર થાય છે, એઓ પણ મોડે રૂમાલ બાંધીને આ જગ્યા પરથી પસાર થાય છે. તો હું ગ્રામ પંચાયતના પદાધિકારીઓને એવું નમ્ર વિનંતી કરું છું કે આનો તાત્કાલિક યોગ્ય કંઈ નિકાલ કરે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે. એવો નહીં કરશે તો અમારા છેલ્લે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ખેરગામના ચીખલી રોડ પોસ્ટ ઓફિસ સામે નવરોડ 4 રસ્તા નજીક દશેરા ટેકરી, આછવણી રોડ તેમજ હાલમાં કરોડોના ખર્ચે ફોરલેન રસ્તા બનાવવામાં આવ્યા છે, જે રસ્તા ઉપર લોકો કચરો નાખી ગંદકી કરી સ્વચ્છ અભિયાનના સરેઆમ ધજાગરા ઉડાડી રહ્યા છે. સ્વચ્છતા અભિયાનના અનેક કાર્યક્રમો કરતી ખેરગામ ગ્રામ પંચાયત આ ગંભીર સમસ્યાને દૂર કરી ખેરગામને સ્વચ્છ બનાવવા શા માટે પાછળ પડી રહી છે, એવા અનેક પ્રશ્નો સ્થાનિક લોકોમાં ઉઠી રહ્યા છે. ખેરગામ બજાર વિસ્તારના લોકો માટે હાલમાં સૌથી મોટો પ્રશ્ન સવાર થાય કે કચરાને ક્યાં અને કેવી રીતે ઠેકાણે પાડવો એ છે. ખેરગામમાં અનેક જગ્યાએ છેલ્લા ઘણા દિવસથી કચરાના ઢગલાથી ખદબદી રહ્યા છે, છતાં સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ આગળ આવતું નથી, જેથી ગામના લોકો ગ્રામ પંચાયતના હોદ્દેદારો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કચરાનો હજુ સુધી નિકાલ નથી આવ્યો, શું કહેશો? કચરા માટેનો અમે ગામ સભામાં સામાન્ય સભાનો ઠરાવ કરીને મામલેદાર સાહેબને, કલેક્ટર સાહેબને, ટીડીઓ સાહેબને બધાને આપ્યો છે. હવે સાહેબ લોકોને જ્યારે આદેશ થશે ત્યારે કચરો ચાલુ કરવામાં આવશે. હાલ ખેરગામની ખેરગામ પંથકની હાલત એવી છે કે એક આપણા મોદી સાહેબે પણ સ્વસ્થ અભિયાનનું સૂત્ર છે કે સ્વસ્થ રહેવું જોઈએ. હાલમાં ગંદકીનો માહોલ જેવો છે, શું કહેશો? બરાબર છે, સાચી વાત છે કે ગંદકી અત્યારે સ્વચ્છ અભિયાનની જગ્યાએ અસ્વચ્છ થઈ ગયું છે અત્યારે અમારે ખેરગામ. પણ અમારે જે વર્ષોથી પણ 7 વર્ષથી જે જગ્યા પર કચરો નખાતો હતો એ ગૌચર જગ્યા છે, એના માટે અમે નિયમ કરવા માટે સાહેબને આપ્યા છે પેપર. હવે સાહેબ જો નિયમ કરી આપે તો પછી આખું ગામ બી અમે પછી સાફ કરાવી નાખાવશું, ચાલુ થાય તો એકવાર કચરો. ખેરગામ તાલુકામાં કચરા બાબતમાં જે પ્રોબ્લેમ થતો છે એનું નિરાકરણ આજ સુધી થયું નથી, એનું કારણ શું છે? ખેરગામ તાલુકામાં અગાઉ ખેરગામ ગામની અંદર કચરો ગૌચરની જગ્યામાં નાખવામાં આવતો હતો, પરંતુ કેટલાક લોકોએ વાંધો ઉઠાવતા ત્યાં કચરો નાખવાનું ગ્રામ પંચાયત દ્વારા બંધ કરવામાં આવ્યું. એટલે ગ્રામ પંચાયત વાળાએ જે તે તલાટી સરપંચની સાઈનથી એ જગ્યા કચરો નાખવા માટે નિયમ કરવા માટે દરખાસ્ત કરેલી, પરંતુ એમાં ઠરાવ થયો નથી ગ્રામ પંચાયતનો, નેગેટિવ ઠરાવ કરી આપ્યો છે. એ પોઝિટિવ ઠરાવ થઈ જાય તો એ જગ્યા જે છે તે નિયમ કરવામાં સરળતા થઈ જાય. સર, જે જમીન છે એ પણ ગૌચરો જગ્યા છે, સરકારની જગ્યા. ગૌચરોની સામે એટલી અમારે સરકારી જગ્યા નિયમ કરવાની હોય છે, બીજી એ અમે કરી આપીશું. હિતેશ વગેરેનો રિપોર્ટ, નવસારી.